હાલો બાળકો, કેમ છો? મજામાં? ટાઇમટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે હિન્દી, અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ બે. ચલો આની CW ખોલો. જો ગયા પીરિયડમાં મેં તમને ઓનું બધું કરાવ્યું, છેલ્લે આપણે ચિત્ર જોઈને નામ એટલે કે ખરગોશનો ચિત્ર જોઈને આપણે કરાવ્યું ત્યાં સુધી. ચલો ચલો નવા પેજ ઉપર. ચલો આજે આજે આપણે અડ અને કાના બે માત્ર અવનું શીખીશું. ગયા પીરિયડમાં આપણે ઓનું શીખા, આજે વખતે અવનું શીખશું. ઔરત, ઔરત એટલે કોણ? સ્ત્રી. એક નાની લીટી છોડો. ઔષધ, ઔષધ એટલે કે દવા. ગુજરાતી હિન્દીમાં ઔષધ કહેવાય, ગુજરાતીમાં દવા કહેવાય. જો તમને પરીક્ષામાં હિન્દી શબ્દના ગુજરાતી શબ્દ પૂછાય, ચલો હિન્દીમાં આવી રીતે ઔ ઔ કરી નાખો એટલે તમને આવડી જાય. ચલો સામેના પેજ ઉપર આવી જાઓ. જો કૌશ એક નવ નો કક્કો, તમારે કોઈ પણ એક કક્કો પરીક્ષામાં પૂછાય તો અહીંયા આપણે કૌશ એક નો આગળ આપણે શીખી ગયા એવી રીતે કક્કો લખવાનો છે. અહીંયા HW કરો, મારી જેમ લીટી ગાળીને સરસ અક્ષરે તમારે કક્કો લખવાનો છે. ચલો નવા પેજ ઉપર. ચલો શબ્દ એક નાની લીટી છોડીને લખો. કોણ, ગૌરા, મૌસા, ગૌરી, ફોરન અને મોસમ. ચલો નવા પેજ ઉપર આવી જાઓ. પ્રશ્ન નંબર બે, પ્રશ્નના જવાબ લખો. એક નાની લીટી છોડીને લખો. મોસમ કૈસા હે, તો જવાબમાં લખો મોસમ બડા સુહાના હે. નાની લીટી છોડીને લખો. કોણ ગાના ગાતા હે, તો જવાબ લખો ગૌતમ ગાના ગાતા હે. ત્રીજું, નોકર ક્યા કરતા હે, તો નોકર કામ કરતા હે. ચલો નવા પેજ ઉપર આવી જાઓ. જો પ્રશ્ન નંબર ત્રણ, ખાલી જગ્યા પૂરો. પેલું, મોસમ ખાલી જગ્યા સુહાના હે, તો અહીં લખો મોસમ બડા સુહાના હે. ખાલી એક નાની લીટી છોડીને લખો. ગૌતમ ખાલી જગ્યા ગાતા હે, તો ગૌતમ ક્યાં ગાતા હે, તો અહીં ગાના લખો ગૌતમ ગાના ગાતા હે. ત્રીજું, નોકર ખાલી જગ્યા કરતા હે, તો ખાલી જગ્યામાં કામ લખો નોકર કામ કરતા હે. ચોથું, રમેશ ખાલી જગ્યા પકડ, સૌરત, તો રમેશ સૌરતા પકડ. એક નાની લીટી છોડીને લખો. મીના ખાલી જગ્યા લાતી હે, ચૌકા. કોણ ક્યાં લાતી હે? ચૌકા. છઠ્ઠું, મૌસી ખાલી જગ્યા લગાવો, ક્યાં લગાવો? પૌધા. ચલો સામેના પેજ ઉપર આવી જાઓ. જો પ્રશ્ન નંબર ચાર, જોડકા જોડો. ચલો એક નાની લીટી છોડીને લખો. ખીલોના, કૌવા, નૌકા અને હથોડા. તમારે ચિત્ર જોઈને જોડકા લખવાના આવે. અહીંયા તમારે આ ખીલોનાનું ચિત્ર હોય, અહીં કાગડાનું ચિત્ર હોય, અહીં નવ હોડીનું ચિત્ર હોય, અહીં હથોડાનું, અને સામે એના અક્ષરો લખ્યા હોય જેમ આપણે ચિત્ર જોઈને નામ લખી છીએ એવી રીતે તમારે આવા જોડકા પૂછાય. અહીંયા પણ બરોબર ખીલોનાની સામે નૌકા લખો, કૌવાની સામે હથોડા લખો, નૌકાની સામે ખીલોના લખો અને હથોડાની સામે કૌવા લખો. ચલો ખીલોનાને ખીલોના હારે જોડી દો, કૌવાને કૌવા હારે જોડી દો, નૌકાને નૌકા હારે, હથોડાને હથોડા હારે. ચલો નવા પેજ ઉપર આવી જાઓ. જો આપણે અવનું પૂર્ણ કર્યું, હવે આપણે અહીંયા અને માથે મીંડું અહમ, અહમનું હું તમને શીખીશ. અંગુર અને માથે મીંડું, અંગુર એટલે દ્રાક્ષ. એક નાની લીટી છોડી. અંડા, અંડા એટલે ઈંડું. અહીંયા બધા અહમ અહમ કરી નાખો અને માથે મીંડું અહમ. ચલો સામેના પેજ ઉપર આવી જાઓ. અહીંયા તમારે ક ને માથે મીંડું કમ એવી રીતે તમારે આખો કક્કો લખવાનો છે. ખ ને માથે મીંડું ખમ, ગ ને માથે મીંડું ગમ, ઘ ને માથે મીંડું ગમ અને અંગ ને માથે મીંડું અંગ. આખો કક્કો તમારે લખવાનો છે. અહીંયા HW કરો. ચલો બધા નવા પેજ ઉપર. જો શબ્દ લખો. અંબા, મંદિર, હંસ, પતંગ, ગંગા, બંદર, તિરંગા અને નારંગી. ચલો નવા પેજ ઉપર આવી જાઓ. જો પ્રશ્ન નંબર બે, પ્રશ્નના જવાબ લખો. એક નાની લીટી છોડીને લખો. પેલું, અભિષેક ક્યાં ખાતા હે, તો જવાબ લખો અભિષેક અંગુર ખાતા હે. એક નાની લીટી છોડી લખો. ય કૈસા ઝંડા હે, તો લખો ય તિરંગા ઝંડા હે. એક નાની લીટી છોડી લખો. ત્રીજું, કોણ પતંગ લાતા હે, તો જવાબ કેતન પતંગ લાતા હે. ચલો નવા પેજ ઉપર આવી જાઓ. જો પ્રશ્ન નંબર ત્રણ, નીચેની ખાલી જગ્યા પૂરો. અભિષેક ખાલી જગ્યા ખાતા હે, ક્યાં ખાતા હે, તો અહીં લખો અંગુર.
अभिषेक अंगूर खाता है। त्रीजो य खाली जगह झंडा है, कैसा झंडा है? तिरंगा, य तिरंगा झंडा है। त्रीजो मुर्गी खाली जगह देती है, तो मुर्गी क्या देती है? तो अंडा है, अंडा लखो, मुर्गी अंडा देती है। चलो बे नानी लीटी छोड़ी नामा नामा प्रश्न नंबर चार लखो, खरा खोटा ने निशानी करो। एक नानी लीटी छोड़ी लखो, अभिषेक अंगूर खाता है, तो साचू करो। बीजू अभिषेक पतंग लाता है, तो अहीं खोटू करो। त्रीजू चंदा आकाश में है, तो अहीं साचू करो। चलो नवा पेज ऊपर जो प्रश्न नंबर पांच, चित्र जोईने नाम लखो, तो अहीं झंडा नु चित्र हशे, पतंग, नारंगी अने वांदरा नु चित्र। चित्र जोईने तमारे नाम लखवाना छे। अहीं अहम माथे मींडू अहम, अहम नु पूर्ण थाय छे। आगळ आपणे अने विषयर्ग अहम नु चालू करीशुं। चलो नवा पेज ऊपर अने विषय अर्घे अहम, तो अहीं छ, छ आम लखाय तो गुजराती में छ। नमः, नमः एटले प्रण, आवी रीते आपणे अहम अहम अने विषय अर्घे अहम अने विषय अर्घे अहम लखी नाखो। चलो सामेना पेज ऊपर आवी जाओ। जो शब्द ताई लखो नमः, नन पछी प्रातः, पुनः, छ, दुख अने अंतः। चलो नवा पेज ऊपर प्रश्न नंबर बे, खरा खोटा करो। पेलू डाक्या कपड़े लाया, डाक्या कपड़ा लावे कोई दी, तो खोटू करो। एक नानी लीटी छोड़ी लखो। बीजू पवन सितार बजा, तो साचू करो। त्रीजू सीता मेरी बहन है, तो अहीं खोटू करो। चलो नवा पेज ऊपर जो आपणे हिंदी प्रवेशिकामां मदारी आया बाळ गीत शीखी गया है ने, आमां आपणे एना प्रश्नना जवाब लखवाना छे। तो अहीं लखो प्रश्न नंबर एक, प्रश्नना जवाब लखो। पेलू एक नानी लीटी छोड़ी लखजो, भालू क्या दिखाता है? तो जवाबमां लखो भालू तमाशा दिखाता है। एक नानी लीटी छोड़ी लखो, मदारी अपने साथ क्या लाया? तो जवाब लखो मदारी अपने साथ भालू लाया। एक नानी लीटी छोड़ी लखो, मदारी क्या बजाता है? तो जवाब में लखो मदारी डमरू बजाता है। चलो नवा पेज ऊपर आवी जाओ। प्रश्न नंबर बे, खरा खोटा करो। भालू किसी को तमाशा नहीं दिखाता है, तो खोटू, भालू तमाशा दिखाड़े छे ने। एक नानी लीटी छोड़ी बीजू लखो, मदारी बांसुरी बजाता है, मदारी बांसुरी बजावे, तो लखो खोटू। त्रीजू भालू सबको हसाने आया, तो अहीं साचू लखो। चलो पेज फेरवो। जो अहीं हूं तमने निबंध, आपणे मोरनो निबंध आवे, तो अहीं आपणे सरस अक्षरे मोरनो निबंध लखवानो छे। निबंध मोर। पेलू मोर सुंदर पंखी है। बीजू एक नानी लीटी छोड़ी लखो, मोर के सिर पर कलगी होती है। त्रीजू मोर के पंख रंग बिरंगी होते है। चौथू मोर की गर्दन भूरी होती है। पांचवू मोर को बारिश बहुत पसंद है। छठू मोर कला करके नाचता है। सातवू मोर दाना खाता है। आठवू मोर हमारा राष्ट्रीय पंखी है। अहीं आपणे आ मोरनो निबंध पूर्ण थाय छे, अने आज अहीं आपणे सेम टू नो कोर्स पण पूर्ण थाय छे। चलो बेटा बाय।